नमस्कार मित्रों, मगफळीना भावमां छेल्ला थोड़ा दिवसोथी आपणने धीमी गतिए सुधारो जोवा मळ्यो छे अने हालनी स्थितिए जे मगफळी बजारनी हलचल छे एनी वात करशुं अने आवनारा दिवसोमां मगफळी बजार उपर जे वैश्विक परिबळोनी असर थई शके छे अने स्थानिक परिबळोनी असर थई शके छे ए मुद्दानी पण वात करशुं। तो मित्रों, शरूआतमां आपणे मगफळी बजारनी जे हालनी स्थिति छे एनी वात करीए। तो मित्रों, अत्यारे आपणा गुजरातना मार्केट यार्डोमां सरेराश 1150 थी लई अने 1400 रुपियानी सपाटीनी वच्चे मगफळीमां वेपार थई रह्यो छे अने अत्यारे जे आपणा राज्यना जे मुख्य यार्डो छे एमां मगफळीनी आवको सतत घटी रही छे। आपणे राजकोट मार्केट यार्डनी वात करीए तो राजकोट मार्केट यार्डमां अत्यारे दैनिक धोरणे सरेराश 35,000 मण मगफळीनी आवको थई रही छे, जे एक महिना पहेला दैनिक 45,000 થી 50,000 મણ જેટલી હતી। એટલે હવે મગફળીની સિઝન પૂર્ણ થવાના આરે છે, આથી મગફળીની આવકો સતત ઘટી રહી છે અને લેવાલી જે છે એની વાત કરીએ। પહેલાં આપણે જે મગફળીના બજારને અસર કરશે આવનારા સમયમાં એવા વૈશ્વિક પરિબળોની મિત્રો વાત કરીએ તો આપણે જણાવી દઉં કે મગફળી એટલે તેલીબિયા પાક અને તેલીબિયાનું જે આખું કોમ્પ્લેક્સ છે કે તેલીબિયા જે પાકો છે એમાં પામ ઓઇલ એક મહત્ત્વનું પરિબળ છે જે વૈશ્વિક સ્તરે એક રીતે પ્રભુત્વ ધરાવે છે। પામ ઓઇલમાં તેજી હોય તો સામાન્ય રીતે બધા જ પ્રકારના તેલીબિયા પાકોમાં આપણને તેજી જોવા મળે છે અને પામ ઓઇલમાં મંદી હોય તો તેલીબિયા પાકોમાં આપણને મંદી જોવા મળે છે। હવે આપણા દેશમાં જે કુલ ખાદ્યતેલ આયાત થાય છે એટલે વિદેશમાંથી જે આપણે ખરીદીએ છીએ એમાંથી 56% એમાં પામ ઓઇલનો હિસ્સો છે અને એમાંથી પણ જે કુલ પામ ઓઇલ આપણે વિદેશમાંથી ખરીદીએ છીએ એનું 45% આપણે ઇન્ડોનેશિયામાંથી ખરીદીએ છીએ। હવે ઇન્ડોનેશિયા એટલે મિત્રો મુસ્લિમ બહુમતી ધરાવતો એક દેશ છે અને માર્ચ 2023માં રમઝાન મહિનો આવશે, આથી ઇન્ડોનેશિયાએ એવી જાહેરાત કરી છે કે હવે સ્થાનિક સ્તરે પામ ઓઇલની તંગી ના ઊભી થાય, આથી નિકાસને ઓછું પ્રોત્સાહન આપવામાં આવશે। નિકાસ જેટલી ઓછી થશે ઇન્ડોનેશિયામાં એવા પ્રકારની નીતિઓ વર્ષ 2023માં ઇન્ડોનેશિયા અમલી બનાવશે। અને એને જે બીજી મહત્ત્વની જાહેરાત કરી છે ઇન્ડોનેશિયાએ એ કરી છે કે અત્યાર સુધી ઇન્ડોનેશિયામાં જે ટોટલ પામનું ઉત્પાદન થાય છે એનું 30% ઉત્પાદન બાયોડીઝલ બનાવવામાં વપરાય છે, પણ એ 30%ને હવે 35% કરી દેવામાં આવશે। એટલે કે કુલ જે પામનું ઉત્પાદન થાય છે એનું 35% હવે ઇન્ડોનેશિયા બાયોડીઝલ બનાવવા માટે વાપરશે, આથી જે આયાત જે નિકાસ કરે છે જે આપણા દેશો ઇન્ડોનેશિયામાંથી પામ ઓઇલની આયાત કરીએ છીએ એ આપણે એક રીતે ઘટી જશે, આથી જે વિશ્વભરમાં પામ ઓઇલની સપ્લાયની થોડીક સમસ્યા સર્જાય એવી સંભાવના છે। અને બીજી પામ ઓઇલના ભાવને અસર કરે એ જે મહત્ત્વનું બીજું પરિબળ છે એ ચીન છે, કારણ કે ચીનમાં મિત્રો છેલ્લા 2-1 મહિનાથી કોરોનાની સ્થિતિ ગંભીર બનતા ચીનમાંથી ખાદ્ય તેલની માંગ ઘટી છે, પણ હવે નિષ્ણાતોનો એવો મત છે કે 15 જાન્યુઆરી પછી એટલે કે લુનાર ફેસ્ટિવલ ચાઇનામાં પૂરું થશે એના પછી ચીનમાં વિવિધ પ્રકારના ખાદ્યતેલોની માંગ ઊભી થશે, કારણ કે 2 મહિનાથી જે માંગ સ્થિર થઈ હતી એ હવે ચીનમાં એક સાથે જોવા મળશે, આથી પામ ઓઇલ સહિત મોટાભાગના ખાદ્યતેલોની ચીનમાં આવનારા દિવસોમાં ડિમાન્ડ વધશે, આથી વૈશ્વિક સ્તરે ખાસ હોય કરીને પામ ઓઇલ અને બીજા ખાદ્યતેલોની એક રીતે ડિમાન્ડ આવનારા દિવસોમાં વધશે। હવે આપણે મિત્રો સ્થાનિક પરિબળોની વાત કરીએ જે મગફળીના ભાવને અસર કરી શકે, આપણે વૈશ્વિક પરિબળોની વાત કરીને વૈશ્વિક પરિબળોમાં આપણે જોયું કે મગફળી માટે આવનારું જે વર્ષ 2023 છે આ વર્ષ છે એ એક રીતે થોડું હકારાત્મક આપણને લાગી રહ્યું છે। હવે સ્થાનિક સ્તરે શું સ્થિતિ છે એની વાત કરીએ તો આપણને ખ્યાલ હશે કે મિત્રો જે આ સિઝન રહી આ સિઝનમાં એવો અંદાજ છે કે આપણા દેશમાં મગફળીનું જે ઉત્પાદન છે એ પાછલા વર્ષ કરતાં 15 થી 20% જેટલું ઓછું થયું છે અને હવે મગફળીની સિઝન પૂર્ણ થવાના આરે છે અને આ સિઝન માટે મિત્રો જે મગફળીનો ટેકાનો ભાવ હતો એ 1170 રૂપિયા હતો અને આ આખી સિઝનમાં આપણને સામાન્ય રીતે મગફળીના ટેકાના ભાવ કરતાં જે એનો બજાર ભાવ છે એ થોડો ઊંચો જોવા મળ્યો છે અથવા તો સમાંતર જોવા મળ્યો છે, આથી થયું છે કેવું કે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે છે
નાફેડ, એ નાફેડ પાસે મગફળીનો સ્ટોક આ વર્ષે પ્રમાણમાં ખૂબ જ ઓછો છે, કારણ કે બજાર ભાવ ટેકાના ભાવથી આસપાસ રહ્યો અને ઊંચો રહ્યો. આથી ખૂબ જ ઓછા પ્રમાણમાં ખેડૂતોએ નાફેડને મગફળીનું વેચાણ કર્યું છે. આથી હવે જે મગફળી છે એ કોની પાસે છે? ખેડૂતો પાસે છે, વેપારીઓ જેમણે સ્ટોક કર્યો છે એમની પાસે છે, અને ઓઇલ મિલો પાસે છે. એટલે અત્યારે સરકાર પાસેથી આ વર્ષે મગફળીનો મોટો સ્ટોક બજારમાં વેચાણ માટે આવે એવી સંભાવના ખૂબ જ ઓછી છે. આથી સ્થાનિક સ્તરે આપણે મગફળીની માંગ એક લેવલે જળવાઈ રહે એવી સંભાવના છે. અને મેં આપને પહેલાં પણ કહ્યું હતું કે આપણી ગુજરાત સરકારે 70 લાખ લીટર મગફળીનું તેલ સસ્તા અનાજની દુકાનમાં વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. તો આ બધી જે પરિબળ છે એ મગફળીની માંગને, મગફળીના તેલની માંગને, અને એક રીતે મગફળીની માંગને ચોક્કસથી આવનારા દિવસોમાં વેગ આપી શકે છે. અને મગફળીની જે ડિમાન્ડ છે એમાં એ બાબતે તમને એક મહત્ત્વની વસ્તુ જણાવું તો અતુલ ચતુર્વેદી જે અદાણી વિલ્મર કંપની છે એના ડિરેક્ટર છે. અદાણી વિલ્મર એટલે કે જે ફોર્ચ્યુન ખાદ્યતેલ આવે છે, જે ફોર્ચ્યુન બ્રાન્ડ છે એ અદાણી વિલ્મર કંપનીનું છે. અને અદાણી વિલ્મરના ડિરેક્ટર અતુલ ચતુર્વેદીનો હું એક બિઝનેસ ચેનલમાં ઇન્ટરવ્યૂ જોતો હતો અને એમાં એમણે જણાવ્યું હતું કે વર્ષ 2013માં આપણા દેશમાં ખાદ્ય તેલોની માંગ 5% જેટલી વધશે. 5% મિત્રો તમને આમ આંકડો નાનો લાગે પણ આપણા ભારત જેવા મોટા દેશમાં ખાદ્ય તેલની માંગ 5% વધવી એ આખે આખી ઇન્ડસ્ટ્રીને એક રીતે પ્રોત્સાહન આપી શકે છે. અને એમણે એમ પણ જણાવ્યું કે ભાવ વધી રહ્યા છે ખાદ્યતેલોના, મોટાભાગના ખાદ્યતેલોના ભાવ પ્રમાણમાં છેલ્લા 2 વર્ષમાં વધી ગયા છે, છતાં ખાદ્યતેલોની ડિમાન્ડ વધી રહી છે. એનો મતલબ એ થયો કે જે કન્ઝ્યુમર છે, જે ગ્રાહક છે, એ ખાદ્યતેલોના આ ભાવથી હવે ટેવાઈ ગયો છે. ઊંચા ભાવ છે છતાં 5% ડિમાન્ડ વધશે એવો એમણે આશાવાદ વ્યક્ત કર્યો છે. તો 5% જે ડિમાન્ડ આપણા દેશમાં વધશે ખાદ્યતેલોની, તો એની અસર પણ એક રીતે મગફળીના અને તેલીબિયા પાકોના ભાવને પડી શકે છે. અને બીજો જે મહત્ત્વનું પરિબળ છે એ તેલીબિયાનો જે ખોળ છે, જે તેલીબિયામાંથી આપણે મોટા પ્રમાણમાં તેલીબિયા ખોળની નિકાસ પણ કરીએ છીએ, તો તમામ પ્રકારના તેલીબિયા ખોળની નિકાસમાં મિત્રો વધારો થઈ રહ્યો છે. તો મગફળીના જે ભાવ છે જે ધીમી ગતિએ વધી રહ્યા છે, પણ મને એવું લાગી રહ્યું છે કે જે આ વધારો છે એ ધીમો છે પણ મક્કમ છે, કારણ કે હવે ઉનાળુ સિઝનમાં મગફળી વવાશે જેનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે. ને હવે જે મોટો પાક આવશે એ ચોમાસું વાવેતરનો આવશે, એટલે ચોમાસું વાવેતર થશે ને એ પછી આવનારી નવરાત્રી દિવાળીએ મિત્રો બજારમાં આવશે. તો ત્યાં સુધી જે મગફળીનો સ્ટોક છે એ એક રીતે લિમિટેડ માત્રામાં છે, ત્યાં સુધી ધીમી ગતિએ ડિમાન્ડ વધતી રહેશે. તો મગફળીમાં આવનારા થોડાક મહિનાઓમાં આપણને હકારાત્મક માહોલ જોવા મળી શકે એવી આપણે અત્યારે આશા વ્યક્ત કરી રહ્યા છીએ. મિત્રો, તો આપના વિસ્તારમાં મગફળીના સ્ટોકની શું સ્થિતિ છે એ અમને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.